રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હાલ છું સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં, જ્યાં આપ જોઈ રહ્યા છો ગરમીના કારણે ચહલપહલ નહિવત પ્રમાણમાં જોવા મળી રહી છે. ગઈકાલે રાજ્યભરમાં સુરેન્દ્રનગર જિલ્લો સૌથી વધારે ગરમ રહ્યો હતો, એટલે કે અહીંના તાપમાનની વાત કરું ગઈકાલના તો 43.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આજની વાત કરું તો હજુ જ્યારે સવારનો સમય છે અને દિવસ જેમ જેમ પસાર થવાનો છે એમ એમ બની શકે છે કે ગરમીનું પ્રમાણ પણ વધવાનું છે. આજની વાત કરું તો જો તાપમાન સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ જે શહેરો છે એમાં લગભગ 40 ડિગ્રીથી લઈને 42-41 ડિગ્રી સેલ્સિયસ નોંધાય એ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. હાલ એક શેરડીના ઢાબા પર છું, એમની સાથે વાત કરીએ. શું નામ છે તમારું? મારું નામ કૃપાલ છે. કૃપાલ, એ કહો કે ગઈકાલે ગરમી કેવી હતી અને આજનો તો હજુ સવારનો એ સમય થઈ છે, દિવસ જેમ જેમ પસાર થવાનો, શું લાગી રહ્યું છે ગરમીનું? કેમ કે ઠંડો પવન છે એ સારી વાત છે આજે તો. ગઈકાલે તો સર બહુ જ જાતિ ગરમી હતી, પણ આજ થોડુંક વાતાવરણ ઠંડુ લાગે છે અને આજ થોડોક પવન પણ સાથે છે સવાર સવારમાં. ધંધા પાણી કેવા ચાલે છે ગરમીમાં અહીંયા? ધંધા પાણી તો ખૂબ સરસ ચાલે છે, જાણ કે જેમ તડકો પડે એવી રીતના ગ્રાહક પણ વધતા રહે છે અને ગરમીના થોડાક એમ કહે ને કે ઠંડુ પીવું છે એની ગોણે શેરડીનો રસ પીવા આવે છે. તો આપ જોઈ રહ્યા છો કે હાલ જો સુરેન્દ્રનગરના ચોટીલા શહેરમાં અને ચોટીલાથી આ થાનગઢ તરફ જવાનો રસ્તો છે, જે આ પ્રકારે નાના નાના જે શેરડીના સ્ટોલ આવેલા છે ત્યાં ગરમીથી લોકો બચવા માટે આવતા હોય છે. પણ હાલ આપ જોઈ રહ્યા છો કે રસ્તો સુમસાન જોવા મળી રહ્યો છે. ગઈકાલની સરખામણીમાં આજનું તાપમાન છે એ નીચું છે, એટલે ગઈકાલે જે 43.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, પરંતુ આજે એમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સારી વાત એ છે આજના દિવસથી કે આજે ગરમી છે, ગરમીની સાથે સાથે ઠંડો પવન પણ છે, જેના કારણે લોકોને આજના દિવસ માટે રાહત અનુભવતા હોય એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. કેમેરા પર્સન અજય પાંડે સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, સુરેન્દ્રનગર.